કુવૈત અગ્નિકાંડના મૃતકોના પાર્થિવ દેહ ભારત લાવવામાં આવ્યા છે. 45 ભારતીય શ્રમિકોના મૃતદેહ સ્વદેશ પહોંચ્યા છે. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં આ મૃતદેહો લાવવામાં આવ્યા છે. કુવૈતથી મૃતદેહો લઈને વિમાન કોચી પહોંચ્યું છે. આ વાયુસેનાનું એરક્રાફ્ટ છે કે જે કોચી પહોંચ્યું. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન એરક્રાફ્ટમાં હાજર હતા, સવાર હતા. કુવૈત અગ્નિકાંડમાં જે 45 ભારતીયો મોતને ભેટ્યા હતા, આ અગ્નિકાંડમાં કેરળના 23 લોકો છે, તમિલનાડુના 7 શ્રમિકો છે અને આંધ્રપ્રદેશ અને ઓડિશાના 2-2 શ્રમિકો કે જેઓના મોત નિપજ્યા છે. અને આ સિવાય બિહાર, મધ્યપ્રદેશ અને કર્ણાટકના પણ 1-1 શ્રમિકનું મોત નિપજ્યું છે. કુવૈતમાં ગોઝારા અગ્નિકાંડમાં 45 ભારતીયો ભડથું થઈ ગયા છે. મૃતક ભારતીયો કેરળના રહેવાસી હતા અને મજૂરી કામ માટે તેઓ કુવૈત ગયા હતા. જે બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા ત્યાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં 45 ભારતીયોના મોત થઈ ચૂક્યા છે. અગ્નિકાંડનો કુલ મૃત્યુઆંક 50થી વધુ છે. 45 ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ આગમાં ઘાયલ ભારતીયોને મદદ કરવા અને મૃતદેહોને ભારત લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન 45 ભારતીયોના મૃતદેહને લઈને કેરળના કોચી શહેર પહોંચી ગયું છે. આ વિમાન વિદેશ રાજ્યમંત્રી કીર્તિસિંહ વર્ધન પણ તેમાં હાજર જોવા મળ્યા. આગમાં જીવ ગુમાવનારા ભારતીય શ્રમિકોમાં 23 કેરળના, 7 તમિલનાડુના, 3-3 જેટલા ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશના અને આ અકસ્માતમાં ઓડિશાના 2, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના પણ અનેક શ્રમિકોના મોત થયા છે. આગમાં જીવ ગુમાવનારા કામદારો કુવૈતની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની NBTCમાં કામ કરતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે પણ NBTCની નહોતી. કેટલાક ભારતીય કામદારો તાજેતરમાં જ કુવૈત આવ્યા હતા. ઘણા એવા પણ હતા કે જેઓ કુવૈતમાં દાયકાઓથી રહેતા હતા અને કામ કરતા હતા.